नमस्ते बहनों बहनों, धोरण 11 सामान्य प्रवाहनी अंदर विषय अर्थशास्त्र, अर्थशास्त्रनु प्रथम जे चैप्टर छे ए चैप्टरनु नाम छे अर्थशास्त्र विषय प्रवेश प्रकरण 1। अगाउना लेक्चरनी अंदर अर्थशास्त्र एटले शुं ए आपणे जोयुं। अगाउना लेक्चर में आपणे ए पण जोयुं के अर्थ एटले नाणुं, शास्त्र एटले पद्धतिसरनुं ज्ञान आपतुं शास्त्र एटले अर्थशास्त्र। तो आ बन्ने जे शब्दो छे, आ बन्ने शब्दनी आखी जे वाक्य रचना छे एने आपणे साकळी लईए तो एनो अर्थ ई थाय, आखी वाक्य रचना एवी थाय કે નાણા અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। આ ઉપરાંત અગાઉના ઓનલાઈન લેક્ચરમાં આપણે એ પણ જોયું કે અર્થશાસ્ત્ર જે વિષય છે, અર્થશાસ્ત્ર જે વિષય છે એ વિષય માનવીની જે જરૂરિયાતો છે એ માનવીની જરૂરિયાતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોની આખી જે વિસ્તૃત જે રચના છે એનો અભ્યાસ કરે છે। આપણે અગાઉના ઓનલાઈન લેક્ચરમાં જોયું હતું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પરંતુ એને સંતોષવાના જે સાધનો છે એ સાધનો સીમિત છે, સીમિત છે એટલે મર્યાદિત છે। તદુપરાંત અગાઉના લેક્ચરની અંદર આપણે એ પણ જોયું કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ દુનિયાના કોઈ પણ દેશની અંદર ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો કુલ 4 સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ। તો આ 4 જે ઉત્પાદનના જે સાધનો છે એ 4 ઉત્પાદનના સાધનો દુનિયાના પ્રત્યેક દેશની અંદર સમાન હોતા નથી। તો એનો અર્થ એ થયો કે ચાહે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય, આફ્રિકા ખંડના મોટાભાગના જે દેશો છે આફ્રિકા ખંડની અંદર એ મોટાભાગના દેશો અલ્પ વિકસિત છે। તો અલ્પ વિકસિત જે દેશો છે, જમીન, ખાસ કરીને જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, આ 4 જે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો અસમાન વહેંચણી છે, દરેક જગ્યાએ એનું જે પ્રમાણ છે એ સરખું હોતું નથી। તો અર્થશાસ્ત્રની અંદર તમે જુઓ કે આ અર્થશાસ્ત્ર વિષય જે પ્રવેશ છે આજના લેક્ચરની અંદર, અર્થશાસ્ત્ર ધોરણ 11 સામાન્ય પ્રવાહની અંદર પહેલું જે ચેપ્ટર છે, અગાઉ અત્યાર સુધી તમે જે અભ્યાસ કર્યો એ અર્થશાસ્ત્ર શું છે, અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતનો અભ્યાસ થાય એમાં આપણે પ્રોફેસર રોબિન્સન્સની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા, એમણે એ પણ કહ્યું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એને સંતોષવાના જે સાધનો છે એ સંતોષવાના સાધનો કેવા છે, સીમિત છે, મર્યાદિત છે, મર્યાદિત સાધનોના સંદર્ભમાં માનવીની અતિ તીવ્રતાવાળી એ જરૂરિયાત કઈ છે, અતિ તીવ્રતાવાળી એટલે કે એને ફરજિયાતપણે એન કેન પ્રકારે એ જરૂરિયાત એને સંતોષવી જ પડે એને પ્રથમ પસંદગી આપવામાં આવે છે। તો કહેવાનો અર્થ એ છે કે આજના જે અભ્યાસક્રમની અંદર ઓનલાઈન લેક્ચરની અંદર ધોરણ 11 સામાન્ય પ્રવાહની અંદર અર્થશાસ્ત્રનું પ્રથમ જે ચેપ્ટર છે, અર્થશાસ્ત્ર વિષય જે પ્રવેશ છે, એમાં સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનની અંદર લઈએ, પ્રસ્તાવનાની અંદર લઈએ તો માનવી છે એ માનવી સામાજિક પ્રાણી છે, બુદ્ધિશાળી એ પ્રાણી છે, તેથી પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે એ પોતાની આસપાસની પરિસ્થિતિનું એ વિશ્લેષણ કરે છે। હવે વિશ્લેષણ કરે છે એટલે માનવી સામાજિક પ્રાણી છે, હવે સામાજિક પ્રાણીના હોવાના નાતે માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, પણ હવે બુદ્ધિ તો બધામાં જ હોય છે, જો સમજો કે પ્રાણીઓમાં પણ બુદ્ધિ હોય છે પણ એને વાચા હોતી નથી, બોલી શકતા નથી।
તો માનવી જ એ સામાજિક પ્રાણી છે, એટલે બુદ્ધિશાળી પ્રાણી છે, એટલે પોતાની આસપાસની જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું પોતે અવલોકન કરે છે, નિરીક્ષણ કરે. અવલોકન કરવું એટલે જોવે છે કે કોઈ પણ જે બાબતે છે એ આમ નિહાળે છે, જોવે છે. એ જોયા પછી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું એ વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ કરે છે એટલે મનોમંથન કરે છે, વિચારે છે. હવે એ વિશ્લેષણ કરી શકે છે, વિશ્લેષણ કર્યા પછી એના ઉપર વર્ગીકરણ પણ કરી શકે છે. તો માનવ જે જીવન છે એ વિશ્લેષણ કરે છે, વર્ગીકરણ કરે છે. એટલે એનો કહેવાનો તાત્પર્ય એ છે કે માનવી પોતે એવું વિચારે છે કે પોતે કયું કાર્ય કરે તો એને સૌથી વધારે ને વધારે લાભ થાય, ફાયદો થાય, એના ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. કોણ કેન્દ્રિત કરે છે? માનવ પોતે કરે. શું કામ? અગાઉ મેં કહ્યું કે માનવ એ બુદ્ધિશાળી પ્રાણી છે, પોતાની આસપાસની જે કોઈ પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ કર્યા પછી એ પરિસ્થિતિનું વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે કેટલીક વ્યવસ્થા ઊભી કરી છે. માણસ બહુ બુદ્ધિશાળી છે, એ જે કોઈ કાર્ય કરે, હું કે તમે જે કોઈ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય છે એમનેમ આપણે કરતા નથી. અયોગ્ય વિચારસરણી દ્વારા આપણે કોઈ પણ જે કાર્ય છે એ કાર્ય કોઈ પણ માનવ છે એ કરતો નથી. તો માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે સમાજની અંદર માનવીએ કેટલીક વ્યવસ્થા ઊભી કરી છે. કેટલીક વ્યવસ્થા ઊભી કરી છે એટલે એક વિદ્યાર્થી તરીકે આપને પ્રશ્ન થાય કે મિતા સર, તમે એવું કહ્યું કે માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે માનવીએ કેટલીક વ્યવસ્થા ઊભી કરી છે, તો કઈ વ્યવસ્થા ઊભી કરી છે? સમાજની અંદર જે માનવ જે સમુદાય છે, આખા સમાજની અંદર જે માનવ જે સમુદાય છે, એ માનવ સમુદાયે કઈ વ્યવસ્થા છે એ કઈ વ્યવસ્થા ઊભી કરી છે? તો એમાં ખાસ કરીને એક સમાજ વ્યવસ્થા ઊભી કરી છે. ત્યાર પછી સેકન્ડ આવશે રાજ્ય વ્યવસ્થા ઊભી કરી છે, અને ત્રીજી ને અંતિમ બાબત આવશે અર્થવ્યવસ્થા ઊભી કરી છે. 3-in-1 છે. 3-in-1 ની અંદર, 3 ની અંદર આખો પેસિફિક જે મહાસાગર છે એ પેસિફિક મહાસાગર શું છે સમાવિષ્ટ થતો એ જોવા મળે છે. કે સમાજ વ્યવસ્થા એને ઊભી કરી છે, આખી સમાજની જે રચના છે એ સમાજ વ્યવસ્થા ઊભી કરે છે, રાજ્ય વ્યવસ્થા ઊભી કરી છે, અને અર્થ જે વ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થા એને ઊભી કરેલી જોવા મળે છે. તો આ વ્યવસ્થાને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે, વ્યવસ્થા ઊભી કરવા માટે કેટલાક જે પ્રશ્નો છે એ કેટલાક પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રની શું છે રચના કરી છે. બહુ સમજવા જેવી બાબત છે કે માણસે પોતાનું જે જીવન છે એ સારી રીતે ચાલે. પ્રત્યેક દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ દેશનો કોઈ પણ માનવ સમાજ હોય, માનવ જીવન છે એ સુખરૂપ ચાલે તે માટે એ સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા આખી એને ઊભી કરી. તો રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ઊભી કરી. તો હવે આ ત્રણેય વ્યવસ્થા જે ઊભી કરી એમાં કેટલાક પ્રશ્નો ઊભા થાય. હવે પ્રશ્ન ઊભા થાય, કેટલીક સમસ્યા ઊભી થાય, હવે એનો ઉકેલ તો લાવવો પડે ને. દરેક જે સમસ્યા છે, દરેક બાબત જે છે, અને હંમેશા જીવનમાં અને સમાજની અંદર એક નિયમ છે કે કોઈ પણ સમસ્યા જ્યારે ઊભી થાય છે, કોઈ પણ સમસ્યા કે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય છે ત્યારે એનું જે નિરાકરણ છે, ઉકેલ છે, અવશ્ય હોય હોય ને હોય જ તે, ના હોય એવું કદી બનતું નથી. તો આ માનવ સમાજે શું કર્યું, માનવ સમાજે શું કર્યું કે માણસે આ જે વ્યવસ્થા ઊભી કરી, માનવ સમાજે જે વ્યવસ્થા ઊભી કરી એમાં જે કેટલાક પ્રશ્નો ઊભા થાય, જે સમસ્યા ઊભી થાય એને નિરાકરણ માટે માણસે વિવિધ શાસ્ત્રની શું છે રચના કરી. જુદા જુદા જે શાસ્ત્ર છે એ જુદા જુદા શાસ્ત્રની એણે રચના કરી.
હવે જુદા જુદા શાસ્ત્રોની જે એણે રચના કરી એમાં સૌથી પહેલું જે શાસ્ત્ર હોય એ અર્થશાસ્ત્રની શું છે એને રચના કરી. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જે આપણા અભ્યાસક્રમનું પ્રથમ જે ચેપ્ટર છે એ પ્રથમ ચેપ્ટરમાં એન્ટ્રી આપણે કરી, પ્રવેશ કર્યો કે આ માણસે પોતાની આખી વ્યવસ્થા છે એ આખી વ્યવસ્થાને સુખરૂપ ચલાવી છે. જીવનની અંદર કોઈ પણ પ્રકારની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ ન આવે અને દુનિયાનો પ્રત્યેક જે માનવી છે એ પોતે સુખમય જીવન જીવી શકે એ માટે માણસે જુદા જુદા જે શાસ્ત્રો છે, વિવિધ જે શાસ્ત્રો છે એ વિવિધ શાસ્ત્રોની એણે શું કરી છે, રચના કરી છે. હવે જે વિવિધ શાસ્ત્રોની એણે જે રચના કરી એમાં પહેલું શાસ્ત્ર કયું આવશે? અર્થશાસ્ત્ર આવશે. પહેલું શાસ્ત્ર કયું આવશે? અર્થશાસ્ત્ર. તો આધુનિક યુગમાં, આજનો યુગ આધુનિક યુગ છે, 21મી સદી છે, આઈટી યુગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. તો આજના આધુનિક જે યુગ છે, વર્તમાન આધુનિક જે યુગ છે, એ વર્તમાન આધુનિક યુગની અંદર માણસ પોતે સારું જીવન જીવી શકે તે માટે આવા જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર ઉપર પોતે જે ધ્યાન છે એ કેન્દ્રિત કરે છે. તો સૌથી પહેલી બાબત એ છે કે આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ, હવે આદિ માનવ પ્રાગ ઐતિહાસિક યુગ, આપણી બહેનોએ આ શબ્દ ઇતિહાસમાં તમારા સામાજિક વિજ્ઞાનના જે ગુરુજી છે એમની પાસે તમે સાંભળ્યો છે, પ્રાગ ઐતિહાસિક યુગ. પ્રાગ ઐતિહાસિક યુગ, હવે પ્રાગ ઐતિહાસિક યુગ કોને કહેવાય? આદિ યુગ, પ્રાગ ઐતિહાસિક યુગ કોને કહેવાય? ઐતિહાસિક પરિભાષાની અંદર પ્રાગ ઐતિહાસિક યુગની એક સંકલ્પના છે, વ્યાખ્યા છે કે લિપિ અને લેખન કળાની શોધ નહોતી થઈ. લિપિની શોધ નહોતી થઈ, લેખન કળાની પણ શોધ નહોતી થઈ. અને લિપિ અને લેખન કળાની શોધ પહેલાનો જે યુગ છે એ યુગને આદિ યુગ કહેવામાં આવે છે, જેને આપણે ઐતિહાસિક પરિભાષાની અંદર પ્રાગ ઐતિહાસિક જે યુગ છે એ પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ફરી એકવાર આદિ યુગ, પ્રાગ ઐતિહાસિક યુગની જે વ્યાખ્યા છે, આદિ યુગ અર્થાત પ્રાગ ઐતિહાસિક યુગની વ્યાખ્યા એ છે, સંકલ્પના એ છે કે લિપિ અને લેખન કળાની શોધ નહોતી થઈ. હવે લિપિ અને લેખન કળાની શોધ નહોતી થઈ એની પહેલાનો જે યુગ છે એ આદિ યુગ અથવા તો પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇતિહાસ ત્યાં સુધી સાક્ષીમાં છે ઇતિહાસ કે આદિ યુગમાં જે માણસ હતો, માનવ જીવન હતું, એમાં કેટલાક પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે લડાયો કે યુદ્ધ દ્વારા એ પ્રશ્નોને એ ઉકેલ લાવતો. કારણ કે એ સમયમાં પ્રાગૈતિહાસિક યુગમાં લિપિની શોધ નહોતી થઈ, લેખન કળાની શોધ નહોતી થઈ. તો પ્રાગ ઐતિહાસિક યુગની અંદર જે કોઈ પ્રશ્નો ઊભા થતા, જે કોઈ સમસ્યા ઊભી થતી તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું? તો એમાં ખાસ કરીને ઇતિહાસની અંદર ઉલ્લેખ છે કે લડાઈ કે યુદ્ધ દ્વારા એ લાવવામાં આવતા, સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની જે ગણતરી છે એ ગણતરી લાવતા દ્વારા એ થયો. પછી ધીમે ધીમે ક્રમશઃ એનો વિકાસ થતો ગયો અને વિકાસ જેમ જેમ થતો ગયો એમ બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા જે કોઈ પ્રશ્નો ઊભા થતા, જે કોઈ સમસ્યા ઊભી થતી એ પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ અભ્યાસક્રમ દ્વારા એ લાવતો. તો ખાસ કરીને તમે જુઓ કે માણસે પોતાના જીવનમાં જે કાંઈ પ્રશ્નો છે, જે કોઈ વ્યવસ્થા ઊભી કરી, જેની ચર્ચા થોડીક ક્ષણો પહેલાં જ કરી કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, હવે આ ત્રણ પ્રકારની જે વ્યવસ્થા છે, સમાજ, રાજ્ય અને અર્થ, આ ત્રણ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર માનવ જીવન છે એ સુખમય રીતે પસાર થાય, કોઈ પણ પ્રકારની જેને મુશ્કેલી છે એ મુશ્કેલી ના આવે એ માટે કેટલાક શાસ્ત્રોની જે રચના કરી
એ શાસ્ત્રમાં સૌથી પહેલું જે શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર છે. સૌથી પહેલામાં પહેલું જો કોઈ શાસ્ત્ર હોય તો એ અર્થશાસ્ત્ર છે. તો અર્થશાસ્ત્ર શબ્દનો એક સિમ્પલ અર્થ એવું થાય છે, અર્થશાસ્ત્રનો સિમ્પલ અર્થ, સાદામાં સાદો જે અર્થ છે એ અર્થ એવો થાય છે કે સંસ્કૃત શબ્દ પરથી આ અર્થ ઉતરી આવ્યો છે. સંસ્કૃત શબ્દ ઉપર અર્થ, અને અગાઉના ઓનલાઈન લેક્ચરમાં મેં કહ્યું હતું બહેનું કે અર્થ એટલે નાનું, અર્થ એટલે નાનું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર. મેં હમણાં જ કહ્યું કે આ બંને જે શબ્દો છે એને તમે સાંકળી લ્યો, જોડી લ્યો, તો વાક્યરચના કેવી બનશે કે નાણાં અંગેનું પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો કહેવાનો તાત્પર્ય એ છે કે અર્થશાસ્ત્ર વિશેનો વિસ્તૃત જે ખ્યાલ છે એ ખ્યાલમાં અર્થશાસ્ત્રનો સિમ્પલ અર્થ એ છે કે અર્થનું શાસ્ત્ર સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. અર્થ જે શબ્દ છે એનો કોઈ એક અર્થ કરવામાં આવતો નથી. એક અર્થ આપણી બહેનોને ખ્યાલ છે, અર્થ એટલે નાનું, અર્થ એટલે શું, નાનું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન આપતું શાસ્ત્ર. હવે આપણી તમામ બહેનોને ખ્યાલ આવી ગયો કે અર્થશાસ્ત્રની અંદર જે કોઈ અભ્યાસ કરવામાં આવે છે, અર્થશાસ્ત્રમાં જે કોઈ અભ્યાસ કરવામાં આવે છે, ઊંડાણપૂર્વક જે કંઈ અભ્યાસ કરવામાં આવે છે એ નાણાં અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રની અંદર થોડુંક ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે છે કે અહીંયા આ જે સંસ્કૃત શબ્દ પરથી અર્થ ઉતરી આવ્યો છે તો અહીંયા એક અર્થ એવો થાય છે કે ઉદ્દેશ, જેમાંનો એક અર્થ થાય છે ઉદ્દેશ, અર્થ શબ્દનો એક બીજો શબ્દ કયો થાય છે, ઉદ્દેશ, કશુંક મેળવવું, કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થશાસ્ત્ર અર્થની સાથે વધારે સુસંગત છે. આધુનિક વર્તમાન જે યુગ છે, આજના 21મી સદીના આઈટી યુગની અંદર અર્થ જે શબ્દ છે એ નાણાંની સાથે વધારે સુસંગત એ ગણવામાં આવે છે. સુસંગત એટલે વધારે અનુકૂળ ગણવામાં આવે છે. તો અંગ્રેજી શબ્દ, હવે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે, અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. એનો સ્પેલિંગ છે ECONOMICS, ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. હવે આ ઇકોનોમિક્સ જે શબ્દ છે, ઇકોનોમિક્સ જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે, ગ્રીક ભાષાનો. ગ્રીક ભાષા ઉપરથી, હવે કોના ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો તો ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે, ઇતિહાસની અંદર ઇકોનોમિક્સમાં એવું કહેવામાં આવે છે, ગ્રીક શબ્દ હતો ઓકોનોમિક્સ. ગ્રીક શબ્દ કયો હતો, ઓકોનોમિક્સ. હવે ઓકોનોમિક્સ ઉપરથી આ જે શબ્દ છે ઇકોનોમિક્સ ઉતરી આવ્યો. ફરીથી એકવાર સમજી લેજો કે અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહેવામાં આવે છે, કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે, ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. હવે ગ્રીક શબ્દ કયો હતો, ઓકોનોમોસ, ઓકોનોમોસ. હવે ઓકોનોમોસ ઉપરથી ઇકોનોમિક્સ જે શબ્દ છે એ શબ્દ ઉતરી આવ્યો. હવે આ જે શબ્દ છે, આ જે શબ્દ છે એ શબ્દનો અર્થ પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિમાં એવું કરવામાં આવે છે, પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિ, હવે પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિ, હવે થોડુંક ઇતિહાસના બે વાક્ય કહી દઉં કે ભારતની જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે એવું વિદ્વાન લોકો કહે છે. પણ ઇતિહાસ એવું કહે છે કે વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિ છે, વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાં મિસરની સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ, રોમની સંસ્કૃતિ અને ગ્રીસની સંસ્કૃતિ, આ
આ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. હવે આ પ્રાચીન ગ્રીસની જે સંસ્કૃતિ છે, ટૂંકમાં આ બધી સંસ્કૃતિના સારા જે લાક્ષણિકતાઓ હતી, સારી જે બાબતો હતી, એ આપણા દેશની સંસ્કૃતિએ સ્વીકારી લીધી, લઈ લીધી. એ લઈને પછી એને પાછી આપી, જે સંસ્કૃતિના નામો બોલ્યો એ બધી સંસ્કૃતિને પાછી આપી દીધી. એટલે આ બધી જે સંસ્કૃતિ છે એની હરોળમાં આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એ બેસી ગઈ. એ કહેવાનો તાત્પર્ય છે કે પ્રાચીન ગ્રીસમાં આ જે ખાસ કરીને જે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક છે, ગ્રીક શબ્દ ઓકોનોમિક્સ ઉપરથી જે ઉતરી આવ્યો, હવે એનો પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય છે તેને ઓકોસ કહેતા. તેને શું કહેતા? ઓકોસ એ કહેતા. પ્રાચીન ગ્રીસની વાત છે, અત્યારના સંદર્ભમાં આ વાત છે નહીં. તો આ ઘરના સરસામાનનું વ્યવસ્થા કરવાની રીતને નોમોસ કહે છે. હવે ઘરની અંદર જે કોઈ સરસામાન હોય એ સામાનને વ્યવસ્થિત કરવા માટે પ્રાચીન ગ્રીસની અંદર, પ્રાચીન ગ્રીસની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં એક શબ્દ કયો હતો? નોમોસ. નો મો સ આ શબ્દ હતો. તો કહેવાનો તાત્પર્ય છે કે અર્થશાસ્ત્ર જે શબ્દ છે, ઇકોનોમિક જે છે, એ ઓકોનોમિક્સ ઉપરથી ઉતરી આવ્યો છે. અને કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શું છે એ શબ્દ ગણવામાં આવે છે. તો આ પ્રસ્તાવના આપણે જોઈ, અર્થશાસ્ત્ર વિશે વિસ્તૃત જે ખ્યાલ જોયો, ત્યાર પછી આવે છે જુદા જુદા અર્થશાસ્ત્રીના મંતવ્યો. હવે અર્થશાસ્ત્ર વિશે કોઈ એક અર્થશાસ્ત્રીએ પોતાનો જે ખ્યાલ છે એ ખ્યાલ સ્પષ્ટ કર્યો નથી. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે પોતાના જે ખ્યાલો છે એ ખ્યાલો શું છે રજૂ કરેલા જોવા મળે છે. તો જુદા જુદા અર્થશાસ્ત્રીઓમાં અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કેવું છે. હવે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ ક્યાં ક્યાં, જુદા જુદા અર્થશાસ્ત્રી ક્યાં ક્યાં? કેઇન્સ, રોબિન્સ, પછી રિકાર્ડો, બરાબર, ત્યાર પછી માલથસ, ત્યાર પછી ખાસ કરીને તમે જો એડમ સ્મિથ. એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા છે. આ તમને કોઈ પૂછે, જનરલ નોલેજમાં પૂછે કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે, એડમ સ્મિથ છે. હવે એડમ સ્મિથે શ્રમ વિભાજનનો સિદ્ધાંત આપ્યો. એડમ સ્મિથે કયો સિદ્ધાંત આપ્યો? શ્રમ વિભાજનનો સિદ્ધાંત આપ્યો. દરેક અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા જે સિદ્ધાંતો છે, પ્રત્યેક જે અર્થશાસ્ત્રી છે એ પ્રત્યેક અર્થશાસ્ત્રીઓએ ભિન્ન ભિન્ન જે સિદ્ધાંતો છે, જુદા જુદા જે સિદ્ધાંતો છે, એ જુદા જુદા સિદ્ધાંતો આપેલા છે. એમાં કેઇન્સે નાણાંનો સિદ્ધાંત આપ્યો. કેઇન્સ નામના અર્થશાસ્ત્રી થઈ ગયા, બધા યુરોપના અર્થશાસ્ત્રી છે. તો કેઇન્સે નાણાંનો સિદ્ધાંત આપ્યો. રિકાર્ડો નામના જે અર્થશાસ્ત્રી છે, એ રિકાર્ડો નામના અર્થશાસ્ત્રીએ ભાડાનો સિદ્ધાંત આપ્યો. માલથસ નામનો જે અર્થશાસ્ત્રી છે એને વસ્તીનો સિદ્ધાંત આપ્યો. માલથસ ઇતિહાસમાં એવું કહે છે, ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રનો જે ઇતિહાસ છે, એ અર્થશાસ્ત્રના ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે, હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સની અંદર, કે આજથી 200 વર્ષ પહેલાં માલથસ છે એ રાડો પાડી પાડીને યુરોપની અંદર કહેતો હતો કે આવનારા વર્ષમાં વિશ્વની જે વસ્તી છે એ વિશ્વની વસ્તીની અંદર સતત શું છે, વધારો થશે. ત્યારે અન્ય શાસ્ત્રીઓ, અન્ય અર્થશાસ્ત્રીઓ એની મજાક કરતા હતા. આજે તમે જુઓ માલથસના જે વિચારો છે, માલથસના જે સિદ્ધાંતો છે એ સત્ય સાબિત થયેલા જોવા મળે છે. તો માલથસે વસ્તીનો સિદ્ધાંત આપ્યો. પછી ખાસ કરીને તમે જુઓ કે એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા છે, અને એડમ સ્મિથે શ્રમ વિભાજનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપેલો જોવા મળે છે. તો કહેવાનો અર્થ એ છે કે જુદા જુદા અર્થશાસ્ત્રીના જે મંતવ્યો છે એમાં અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કેવું છે, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કેવું છે. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી વધારે જૂનો છે. પરીક્ષામાં MCQ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપના પ્રશ્ન પેપરમાં આ પ્રશ્ન MCQમાં આવશે, આપના પ્રશ્ન પેપરની અંદર MCQમાં આવશે કે ભારતની જે સંસ્કૃતિ છે
એ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાની અંદર જે ઇતિહાસ છે એ ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? 5000 વર્ષ એ જૂનો એ ઇતિહાસ છે. જે ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિના જે તત્વચિંતન છે એ તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ જે પાસાઓ છે એ માનવ જીવનના વિવિધ પાસાઓનો શું છે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. હવે માનવ જીવનના વિવિધ જે પાસાઓ છે એમાં એ પાસાઓમાં ખાસ કરીને તમે જુઓ રાજ્ય વ્યવસ્થા હોય, અર્થવ્યવસ્થા હોય, સમાજ વ્યવસ્થા હોય, આ તમામે તમામ પ્રત્યેક જે બાબત છે એ પ્રત્યેક બાબતનો વિસ્તૃત જે અભ્યાસ છે એ વિસ્તૃત અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર દરેક બહેનો અહીં સુધી અભ્યાસ કરો, વધુ અભ્યાસ આવતા પીરિયડે તમે કરશો, આવતા ઓનલાઈન લેક્ચરની અંદર. હવે પછીના જ્યારે લેક્ચર આવશે ત્યારે તમે ભારતીય જે અર્થશાસ્ત્રીઓ છે અર્થશાસ્ત્રનો ભારતીય જે ચિંતન છે એના વિશે વિસ્તૃતમાં દરેક બહેનો અભ્યાસ કરશો, અહીં સુધી અભ્યાસ કરો, વધુ અભ્યાસ આવતા પીરિયડે. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર.